જય શ્રી કૃષ્ણ. આજે આ વિડીયોમાં સાંભળશું પવિત્ર એવા કારતક મહિનાનું મહાત્મ્ય. આ મહિનામાં એવા કયા કાર્યો કરવા જોઈએ જે કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. જ્યોતિષ શાસ્ત્રમાં કારતક મહિનાને ઘણો જ દિવ્ય મહિનો ગણવામાં આવ્યો છે. આ પવિત્ર મહિનામાં જે વ્યક્તિ મંદિરોમાં ઘરમાં માતા તુલસી સાથે શાલિગ્રામનું પૂજન કરશે, દેવ આરાધનાની સાથે ધન સંપત્તિ વ્યાપાર ધંધા રોજગારની વૃદ્ધિ માટે પૂજા અર્ચના કરશે, માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તેની દરેક મનોકામના પૂર્ણ થશે. કારણ કે કારતક મહિનો એ ખૂબ જ પાવનકારી અને કલ્યાણકારી છે. હિન્દુ ધર્મમાં આ મહિનાને સૌથી પવિત્ર મહિનો ગણવામાં આવ્યો છે. આથી આ મહિનામાં દાન પુણ્યનું અધિક ફળ પ્રાપ્ત થાય છે. આ મહિનામાં તુલસી રોપવા અને તુલસી વિવાહનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આ મહિનામાં દીપદાન સાથે દાન કરવાથી અક્ષય શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કારતક મહિનામાં ખાન પાન અને જીવનચર્યાનું ધ્યાન રાખવાથી આખું વર્ષ શરીર નિરોગી અને તંદુરસ્ત રહે છે. આ મહિનામાં ગરમ પ્રકૃતિવાળી ચીજવસ્તુ જેવી કે ઘી દૂધ માખણ સૂકા મેવાનું સેવન કરવામાં આવે તો આખું વર્ષ શરીર ઉર્જાવાન કીર્તિવાન અને સુઆરોગ્યવાન બને છે. આ મહિનામાં સૂર્ય સ્નાન કરવું એ અતિ ઉત્તમ છે. આ મહિનામાં બપોરના સમયે સૂવું નિષેધ માનવામાં આવ્યું છે. હિન્દુ પંચાગ અનુસાર આ મહિના દરમિયાન બનતા નક્ષત્રો ગ્રહોના યોગ અને તિથિ પર્વ યશ ઐશ્વર્ય લાભ અને ઉત્તમ સ્વાસ્થ્ય આપે છે. આ મહિનામાં શિવપુત્ર કાર્તિકેયે કાલકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આથી આ માસને કાર્તિક માસ કહેવાય છે. આ મહિનો સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રીહરિ વિષ્ણુનો હોવાથી આ મહિનામાં માતા શ્રી લક્ષ્મીની કૃપા અધિક વર્ષે છે. આથી જ્યોતિષશાસ્ત્રમાં આ મહિનામાં એવા ઉપાયો વર્ણવેલા છે જે કરવાથી માતા લક્ષ્મીની કૃપા અધિક વર્ષે છે. કારણ કે કારતક મહિનો એ ભગવાન શ્રીહરિ વિષ્ણુને અતિ પ્રિય છે. આથી માતા લક્ષ્મીને પણ અત્યંત પ્રિય છે. આથી આ મહિનામાં માતા લક્ષ્મી ધરતી પર ભ્રમણ કરે છે અને ભક્તોને અપાર ધન આપે છે. મા લક્ષ્મીની કૃપા મેળવવા આ મહિનામાં વિશેષ પૂજા અર્ચના કરી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી અપાર ધન વૈભવ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. આ મહિનામાં જો વિધિ પ્રમાણે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને દેવા અને ખોટમાંથી મુક્તિ મળે છે. ધન સાથે જોડાયેલી તમામ મુશ્કેલીનો અંત આવે છે. કારતક મહિનામાં રોજ સાંજે ભગવાન શ્રી વિષ્ણુ માતા લક્ષ્મીની સંયુક્ત પૂજા ઉપાસના કરવી, ધન સંબંધિત લાભ મેળવવા કમળ કાકડીની માળાથી ઓમ હ્રીમ શ્રીમ લક્ષ્મી વાસુદેવાય નમઃ એ મંત્રનો ઓછામાં ઓછો 3 માળાનો જપ કરવો. કારતક મહિનો પૂર્ણ થતાં આ માળાને જ્યાં તિજોરીમાં ધન મૂકતા હોય એ સ્થાને મૂકી દે. એવું કહેવાય છે કે કારતક મહિનો એ અતિ પાવન છે. આ મહિનામાં માતા લક્ષ્મીની વિષ્ણુ સહિત પૂજાપાઠ કરવાથી, કનકધારા સ્તોત્ર શ્રી લક્ષ્મી સૂક્તના પાઠ કરવાથી માતા પ્રસન્ન થઈ તિજોરીને ખુશીઓના ખજાનાથી ભરી દે છે. આ મહિનામાં દરેક દેવી દેવતાની પૂજા અર્ચના અતિ ફળદાયી છે. આ મહિનામાં તુલસીનો છોડ રોપવો, માતા તુલસીની પૂજા કરવી, જ્યાં તુલસીનો રોપ છે ત્યાં લાલ કંકુથી સ્વસ્તિક બનાવવું, નિત્ય સંધ્યા ટાણે શુદ્ધ ઘીનો દીવો કરવો અને માતા તુલસીને ઘરની શુભતા મંગલ્યતા માટે પ્રાર્થના કરવી, આ રીતે કારતક મહિનામાં કરાતી ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા, તમામ દેવી દેવતાની પૂજા અતિ પવિત્ર એવા માતા તુલસીની પૂજા ઉત્તમ ફળદાયી છે. માતા લક્ષ્મીની કૃપાથી ઘરની તિજોરી ધન સમૃદ્ધિથી છલોછલ ભરી દે છે. કારતક મહિનામાં સ્નાન દાન વ્રત પૂજાનું અતિ મહત્વ છે. જો તમે પણ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો આ પવિત્ર મહિનામાં માતા લક્ષ્મીની સાથે શ્રીહરિ વિષ્ણુની પૂજા કરવી, કનકધારા સ્તોત્ર શ્રી સૂક્તમના પાઠ કરવા જે અતિ ફળદાયી છે. કારતક માસનું મહાત્મ્ય આ મહિનામાં કયા કાર્યો કરવા જે કરવાથી માતા લક્ષ્મીની કૃપા વરસતી રહે જેનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય મા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો લઈને ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.